સુરતમાં જુદા જુદા વિસ્તારોમાં ભીખ માંગતા બાળકો અને કચરો વીણીને અથવા સફાઈ કરીને પૈસા ઉઘરાવતા બાળકોનું રેસ્ક્યુ તથા આવા બાળકોના પુનર્વસન માટે સુરત પોલીસ કમિશનર દ્વારા આપવામાં આવેલ આદેશને સ્થાનિક પોલીસની કુલ 30 ટીમો બનાવીને સમગ્ર શહેરની અંદર સગીર બાળકોને શોધવાનું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું, જેમાં 38 બાળકો મળી આવ્યા હતા કે જેઓ ભીખ માંગતા હોય અથવા તો કચરો વીણીને સાફ સફાઈ કરીને રૂપિયાની માંગણી કરતા હોય. કુલ 38 બાળકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું, જેમાં 17 સગીર વયના બાળકો, 21 બાળકીઓનો સમાવેશ થાય છે. 38 બાળકોમાં 0-6 વર્ષના અને 7-12 વર્ષની વયના 31 બાળકો છે. આ તમામ 38 બાળકો ગુજરાત ઉપરાંત અન્ય રાજ્યો સાથે સંબંધ ધરાવે છે, તેમાં ગુજરાતના 23, બિહારના 10 અને મહારાષ્ટ્રના 5 બાળકો છે. રેસ્ક્યુ કરાયેલા આ બાળકોમાં માતા પિતા સાથે કુલ 33 બાળકો હતા, જ્યારે 4 બાળક અનાથ અને 1 બાળક અન્ય વ્યક્તિ સાથે મળી આવ્યા હતા. છેલ્લા એક માસથી આવા બાળકો પર નજર રાખવામાં આવી હતી, જેમાં 113 બાળકો ભીખ માંગવાની અથવા કચરો વીણીને સાફ સફાઈ કરીને રૂપિયા ઉઘરાવતા હોય તેવી ઓળખ થઈ છે. અન્ય બાળકોને રેસ્ક્યુ તથા પુનર્વસનની કામગીરી આગામી સમય સુધી જારી રહેશે. આપણા સુરત શહેરમાં જો 4 રસ્તાઓ છે, ટ્રાફિક સિગ્નલ છે, તે વિસ્તારમાં નાના નાના બાળકો ભિક્ષાવૃત્તિ કરતા નજર આવે છે, અને એના જ ધ્યાનમાં રાખીને કે આ બાળકોના ભવિષ્ય માટે એના ધ્યાનમાં રાખીને છેલ્લા એક મહિનાથી સુરત ક્રાઇમ બ્રાન્ચ, અમારી મહિલા નપુરી ટીમ, સી ટીમ્સ, એન્ટી હ્યુમન ટ્રાફિક ટીમ આ બધા સર્વે કરતી હતી, અને સર્વેના અંતે અમે લોકો જે ટોટલ જેટલા બી સર્વે આપણે અહીંયા થયા, કરીબ મોર દેન 50 જેટલા અમારા જંકશન્સ છે, 4 રસ્તાઓ છે, જ્યાં આ બાળકોને કોઈ વ્હીકલ રોકાય, એના કાંચ સાફ કરીને પૈસા લે, યા કોઈ પણ જો એના પેરેન્ટ્સ સાથે જો જો કોઈ એના પેરેન્ટ્સ વેચાણ કરતા હોય કોઈ વસ્તુને, એના સાથે ભિક્ષા માંગતા હોય, તો એવા કરીને ગઈકાલથી જ અમે લોકો જો અલગ અલગ 30 જેટલા ટીમો બનાવીને, અને જેમાં ખાસ કરીને અમારે મહિલા વિંગની જો સી ટીમો અને ક્રાઇમ બ્રાન્ચ એસટીયુની ટીમ લાગીને, અને આ કાર્યવાહી અમે લોકો કરી, અને 40 જેટલા બાળકોના ગઈકાલે, અને કન્ટિન્યુએશન મેં આજ પણ જો આ ડ્રાઈવ ચાલે છે તો 13 જેટલા અભી, મતલબ કુલ 53 જેટલા બાળકોને ત્યાંથી મુક્ત કરાવવામાં આવેલા જોઈએ. અને આ બાળકોના અત્યારે જો આપણા ચાઇલ્ડ વેલફેર કમિટી છે, જેના અંડરમાં જો એ આપણા ચાઇલ્ડ કેર ઇન્સ્ટિટ્યૂટ આપણા કુલ સુરત શહેરમાં 8 જેટલા આવે છે, જ્યાં એવા બાળકોને રાખવાની તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે ગવર્મેન્ટ તરફથી. તો એવી જગ્યાએ જો પોપાવાલા આપણા કતાર ગામ છે, ત્યાં જો એ ચાઇલ્ડ કેર જે ઇન્સ્ટિટ્યૂટ છે, ત્યાં બધા બાળકોને મૂકવામાં આવેલા છે. અને આ બાળકોમાં આપણા ગુજરાતના, બિહારના, રાજસ્થાનના, મહારાષ્ટ્રના બાળકો છે, જો એ જેમાં ગઈકાલ તક જો કાર્યવાહી થઈ, એમાં 21 જેટલા અમારી નાની દીકરીઓ છે, 19 જેટલા દીકરાઓ હતા, અને અત્યારે બી જો બીજા 13 જેટલા લોકોને અત્યારે લઈને ગયા છે, એની બી કામગીરી ચાલુ છે. જો 40 જેટલા ગઈકાલે લઈ ગયા, આમાં કુલ 35 જેટલા લોકો એવું હતા બાળકો જે પેરેન્ટ્સ સાથે આપના હતા. જો પેરેન્ટ્સ ક્લેમ કરે છે કે મારા બાળક છે, તો એના માટે તમામ ડોક્યુમેન્ટ્સને ખરાઈ, અને તમામ જો અમે લોકો ડાઉટ લાગશે તો DNA ટેસ્ટ કરાવવાની બી જો નામદાર કોર્ટના હુકમથી અમે લોકો કરી જોઈએ, જેમાં જો CWC જો ટીમ છે અને પોલીસની ટીમ આ બધા મળીને કરશે. અને 4 જેટલા બાળકો છે જો અમારા અનાથ બાળકો છે, જો એકલા આપણા રહેતા હતા, એના કોઈ પેરેન્ટ્સ નથી આ છે, અને એક જો બાળક છે જો ગયા વર્ષે બી આ પ્રકારના પ્રવૃત્તિ કરતા જો પોલીસ લઈ આવી હતી, જો આ બાળક કોઈ એના ઓળખતા સાથે રહે છે, તો જ્યાં જ્યાં અમે ડાઉટ લાગશે તે આમાં કોઈ બાળકને કોઈ ટ્રાફિકિંગ તો નથી થઈ છે, આ દિશામાં બી કાર્યવાહી જો કરવામાં આવશે જો. અને અત્યાર સુધી જો ટોટલ અત્યારે 53 બાળકો લઈને આવ્યા, આવનાર જો કન્ટિન્યુઅસ આ ડ્રાઈવ ચાલુ બી રહેવાના છે આજે કાલે, જેમાં ઓર બી જો બારિશને લીધે અમુક લોકો નથી આવતા, પછી આવતા હોય, તો આ તમામ જંકશન આપણા ઉપર બાળકો નહીં આવે આ દિશામાં અમે લોકો કાર્યવાહી કરીએ છીએ. અને આ બાળકોને જો ઉંમર છે આપણા જોઈએ તો લગભગ જો 0-6 વર્ષમાં જો કુલ 7 જેટલા બાળકો છે, જો 6-12 વર્ષમાં અને કુલ એના 6-12 વર્ષ બીચમાં 33 જેટલા બાળકો આપણા આવે છે જો. તો હાવ નાના નાના અમારા ભૂલકાઓ છે, જેના ભવિષ્યના એજ્યુકેશન હોય, એના સારા હેલ્થ હોય, એના માટે જો CWC જો ટીમ છે ચાઇલ્ડ વેલફેર કમિટીને, એના સાથે આવનાર દિવસોમાં બી અમે લોકો સંકલન કરીને બાળકોના એજ્યુકેશન થાય, બાળકોને સારા રખરખાવ થાય, અને ફરીથી બાળક આપણા પેરેન્ટ્સ સાથે નજર નહીં આવે 4 રસ્તા ઉપર, એવા અમે લોકો આ દિશામાં કામગીરી કરતી રહેશે.